નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમનું બે હજાર સત્તરમાં જે પેપર લેવાયેલું છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને સાથે જે વિકલ્પો આપેલા છે એમની પણ આપણે માહિતી લેવાના છીએ એમની પણ ચર્ચા કરવાના છીએ આજે આપણે આ પેપરનો ભાગ એક જોવાના છીએ તો શરૂઆત કરીએ પીએસઆઈના પેપર વિશેની તો મિત્રો પ્રથમ આપને પ્રશ્ન આપેલો છે રીઝનિંગનો છે પ્રથમ પ્રશ્ન રિઝનિંગનો આપેલો છે તો એમની ચર્ચા કરીએ તો કે પ્રશ્ન એક જો અહેમદાબાદને એટલે કે એચ એમ ઈ ડી એ બી એ ડી ને બી આઈ એન એફ ઇ બી સી બી ઈ જો અહેમદાબાદને આ કોડ કહેવાતું હોય તો બરોડાને શું કહેવાય સવાલ આપણે એ રીતના પૂછ્યો છે તો આપણે પ્રથમ જે કોડ છે એની જો સાંકળ મેળવી લઈએ કે ભાઈ કઈ રીતના એની ઉપરથી આ કોડ આવ્યો છે તો આપણે બીજો ઓટોમેટિક મળી જશે તો વાત કરીએ એ તો એ ઉપરથી જોઈએ તો બી એટલે કે એ પછી કયો આવે બી આવશે તો બી પછી આમાં કયો આવે બી પછી તો કે સી તો આ ઓપ્શન તો આપણો નીકળી જ જાય છે હવે જોઈએ એચ તો એચ પછી શું આપ્યું છે એચ આઈ એમ એન ઇ એફ ડીઈ એ બી એ બી બી સી એ બી અને ડીઈ તો એનો મતલબ એવો છે કે ભાઈ જે આગળ આપેલો છે એની પછીનો સંખ્યા જે એ સીડીમાં આવે છે આલ્ફાબેટિકમાં એ પ્રમાણે આપણે લેવાનું છે તો જોઈએ બી પછી એમાં હું શું આવશે એ પછી તો કે બી આવશે તો આપણે બી લઈએ આર પછી કયું આવશે તો કે આર પછી એસ આવશે પછી ઓ પછી તો કે પી આવશે ડી પછી ઈ આવશે અને એ પછી બી આવશે હવે આવો ઓપ્શન સેમાં આપ્યો છે સી બી એસ સી બી એસ પી ઈ બી તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે તો આ રીતના આપણે આ સવાલ પૂછાયેલો હતો કે ભાઈ આગળનો જે શબ્દ આપેલો છે એની ઉપરથી આપણે પાછળનો શબ્દ છે એ મેળવવાનો હતો મિત્રો આગળ વધતા પહેલાં જો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આવેલા બેલ લાઈકોનને પ્રેસ કરશો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે મિત્રો આ સિવાય આગળ પોલીસ કોન્સ્ટેબલ અને એટીડીઓના પેપરના સંપૂર્ણ સોલ્યુશન પણ મૂકેલા છે તો એ પણ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ પણ એ જોઈ શકો છો વાત કરીએ પ્રશ્ન નંબર બે એ પણ રીઝનિંગનો જ છે કે એ બી ડી એક ગોળ ટેબલ ને ફરતે બેઠા છે તો હવે આપણે એને શું કરી લઈએ એક ગોળ ટેબલ બનાવી લઈએ આ ચાર સ્થાન લઈ લઈએ કે ચાર સ્થાનમાં છે એ સીડી બેઠા છે હવે જોઈએ એ રસોઈયા ની સામે બેઠો છે એ છે અહીંથી આપણે લઈએ એ છે એ રસોયાની સામે એટલે કે અહીંયા કોણ હશે તો કે રસોઈયો હશે બીજો ઓપ્શન જોઈએ બી છે એ નાયની જમણી બેઠો છે બી છે જમણે બેઠો છે તો હવે બીને આપણે કઈ રીતના લેશું મેં જોઈએ તો કે ભાઈ દરજીની ડાબી બાજુ ધોબી બેઠો છે એટલે કે દરજીની ડાબી બાજુ કોણ બેઠું છે તો કે ધોબી બેઠો છે હવે જોઈએ અને દરજીની હા સી ની ડી સામે સામે બેઠા છે જો મિત્રો અહીંથી આ બે પ્રશ્ન અત્યારે કહી દઈએ તો આપણે આપ જોઈએ અને આ જોઈએ સી અને ડી સામે સામે બેઠા છે એટલે કે સી અને ડી આ રીતના બેઠા હોવા જોઈએ હવે પાછી આપણે બીજામાં જોઈએ તો કે બી છે એ નાયની જમણી બાજુ બેઠો તો સોરી સોરી મિત્રો જો બી નાયની જમણી બાજુ બેઠો હોય તો જમણી બાજુ કયો થશે તો કે બી અહીંયા શું હશે નાય આવશે તો જ એના જમણા બાજુ શું થાય તો કે બી થાય અને દરજી કોણ છે તો કે દરજી છે એ કોણ જે વધે એ આપણો દરજી તો આ રીતના આપણો આખો રચના થશે કે ભાઈ ચાર વ્યક્તિઓ છે અને આ રીતના એ છે દરજી છે બી છે રસોઈયો છે સી છે એ નાય છે અને ડી છે એ ધોબી છે હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે એ અને બી નો વ્યવસાય શું તો એ અને બી નો વ્યવસાય શું છે તો કે દરજી અને રસોઈયો તો આપણો જવાબ શું હશે બી આપણો જવાબ આવશે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રણ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ સાત હોય તો સૌથી નાના બાળકની ઉંમર શું હશે હવે જુઓ સમજો મિત્રો તો કે ત્રણ ત્રણ બાળકોની તમને સરેરાશ ઉંમર આપી છે તો સરેરાશ છે એટલે એમાં ત્રણ ગુણાકાર કરીએ એટલે પિસ્તાલીસ વરસ એમની ઉંમર હશે એમની ઉંમરનો સરવાળો કેટલો હશે તો પિસ્તાલીસ વર્ષ હશે હવે અહીંનો સરવાળો કરીએ ગુણોત્તરનો તો કે ભાઈ પાંચ ને સાત બાર ને ત્રણ પંદર તો પંદર છે એને શું કરીએ ભાગ્યા પિસ્તાલીસ પિસ્તાલીસ ભાગ્યા પંદર તો કેટલા આવશે ત્રણ હવે જો મિત્રો આમાં એક્સ મૂકીને તમે કરી શકો છો પણ આપણે જો આમાં શોર્ટમાં જઈએ તો આપણે સરળતાથી થોડા સમયમાં આપણું રીઝનિંગ થઈ જતું હોય તો જો મિત્રો અહીંયા આપણે એક જ ધ્યાન રાખીશું અહીં સરેરાશ આપી છે એટલે ગુણ્યા ત્રણ કરીને ટોટલ વરસ મળી લીધા ગુણોત્તર આપો તો એ બધાનો સરવાળો કરી લીધો અને આ બંનેનો ભાગાકાર કર્યો એટલે ત્રણ આવ્યું હવે ત્રણ ગુણ્યા છે એને મૂકીએ તો આ રીતના કંઈક આપણું બનશે તો આ રીતના ત્રણ ત્રણ બધામાં ગુણાશે તો આની ઉંમર નાનાની સૌથી નાના બાળકની ઉંમર કેટલી થશે તો કે નવ વર્ષ થશે મોટા બાળકની ઉંમર કેટલી થશે વચ્ચેના બાળકની તો કે પંદર વરસ થશે અને સૌથી મોટા બાળકની ઉંમર કેટલી થશે તો કે એકવીસ વરસ થશે પણ આપણે કઈ પૂછી છે સૌથી નાના બાળકની ઉંમર કઈ હશે તો કે ઓપ્શન ડી નવ વર્ષ હશે આ રીતના તમને કોઈપણની પૂછે તો તમને ત્રણેયની બાળકોની ઉંમર તમને ખ્યાલ આવી જાય અને મિત્રો જુઓ અહીંયા ઓપ્શન પણ એ રીતના જ આપ્યા છે એકવીસ પંદર અને નવ તો આ રીતના પણ સવાલ પૂછાય તો આપણે આ રીતના કરીએ તો થોડા સમયમાં આપણો સવાલ સોલ્વ થઈ જતો હોય છે હવે જોઈએ ચોથું છે એ પણ રીઝનિંગનો જ છે તો કે કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે તો કે એટલે કે આ એક કોઈ વ્યક્તિ છે તેની તરફ આંગળી ચીંધીને કોણ કહે છે રામ કહે છે તેનો પુત્ર એટલે કે એના વ્યક્તિનો પુત્ર રમેશ એનું નામ શું છે તો કે રમેશ છે વ્યક્તિનો પુત્ર રમેશ મારી માતા એટલે કે આમની માતા જે પૌત્ર છે મારી માતાનો શું છે પૌત્ર છે તો તે વ્યક્તિ કોણ હશે રમેશના કાકા સોરી રમેશના પિતા રમેશના કાકા રમેશનો શાળો કે રમેશનો ભાઈ તો શું આવશે જવાબ તો કે રમેશનો ભાઈ હશે શું હશે જો તે વ્યક્તિ એટલે કે તેનો પુત્ર એટલે કે રમેશ મારી માતાનો પૌત્ર છે તો કોણ થાય તો કે ભાઈ ઈ રમેશનો ભાઈ થશે પાંચમું જોઈએ દસ ટકાના નફે કોઈ પુસ્તકને રૂપિયા બસો વીસમાં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે તો કે એક પુસ્તક છે એની ખરીદ એટલે વેચાણ કિંમત કેટલી આપી છે બસો વીસ રૂપિયા આપી છે તેની ખરીદ કિંમત શોધવાની છે હવે જુઓ મિત્રો અને આપણે આ રીતના પણ ગણી શકીએ કે ભાઈ બસો વીસ છે એ કેટલા ટકા છે તો કે એકસો દસ ટકા છે એકસો દસ ટકાએ બસો વીસ તો સો એ કેટલા આ રીતના પણ આપણે ગુણાકાર કરી શકીએ ફરીથી રાશિ મૂકી દઈએ બસો વીસ રૂપિયા કેટલા ટકા એ છે મિત્રો તો કે એકસો દસ ટકા એ છે કેમ તો કે ટકાવારી હંમેશા સોમાં માં હોય અને નફો કેટલો છે તો કે દસ ટકા નફો છે એટલે કે એકસો દસ તો સો એ કેટલા તો આ રાશિ મૂકીને આપણે ગુણાકાર કરી શકીએ તો આપણો જવાબ શું આવશે તો કે અગિયાર દુ બાવીસ અને વીસ તો કેટલાથી આ બસો છે એ મૂળ કિંમત થાય છે તો મૂળ કિંમત એમની કેટલી હશે બસો રૂપિયા ખરીદ કિંમત અથવા મૂળ કિંમત હશે ફરીથી તો કે ભાઈ જો મિત્રો શું કહીએ છીએ તો કે ભાઈ બસો વીસ છે એ કેટલા ટકાએ છે તો કે એકસો દસ ટકાએ છે એ બસો વીસ છે તો સો ટકાએ કેટલા તો આ રીતના આપણે ત્રી રાશિ મૂકીને જવાબ લઈ શકાય અને જવાબ શું આવશે બસો રૂપિયા એની ખરીદ કિંમત થશે ત્રીજ છઠ્ઠો દાખલો જોઈએ ટેકાનો ટેન્કનો ત્રણ ચતુર્થાઉ એટલે કે પંચોતેર ટકા ભાગ છે એ પાણીથી ભરેલો છે પંચોતેર ટકા ભાગ છે એ કેટલો છે ત્રણ ચતુર્થાઉશ એટલે કેટલું થશે પંચોતેર તેમાં પાંચ લિટર પાણી ઉમેરવામાં આવે છે ઉમેરતા ટેન્ક છે એ કેટલો ભરાઈ જાય છે ચાર પંચમાઉશ એટલે કે એસી ટકા ભરાઈ જાય છે તો ટેન્કની ક્ષમતા કેટલી ફરીથી સવાલ સમજો બહુ ઈઝી સવાલ છે પણ ઘણા મિત્રો ખાલી સવાલ સાંભળીને જ જતા રહેતા હોય છે મૂકી દેતા હોય છે તો ફરીથી છે ટેન્ક છે એનો ભાગ એટલે કે ત્રણ ચતુર્શાઉશ એટલે કેટલો થશે પંચોતેર ટકા ભાગ છે એ પાણીથી ભરેલો છે હવે એમાં પાંચ લીટર આપણે પાણી ઉમેરીએ તો કેટલો ભરાઈ જાય છે ચાર પંચમાઉશ ભાગ એટલે કે એંસી ટકા ભાગ ભરાઈ જાય છે તો ટેન્કની ક્ષમતા કેટલી તો ટેન્કની ક્ષમતા કેટલી થશે મિત્રો તો કે જુઓ પાંચ ટકા ભાગ ભરવામાં કેટલી લિટર પાણી જોઈએ છે પાંચ તો સો ટકા ભાગ ભરવામાં કેટલું લિટર પાણી જોઈએ સો એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન બી આપણો જવાબ આવશે સાતમો પ્રશ્ન જોઈએ અમિત પૂર્વ તરફ ત્રીસ મીટર ચાલે છે તો અહીં આપણે આકૃતિ દોરી લઈએ ડાયગ્રામ જોઈ લઈએ હા આ ઉત્તર છે આ દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ હવે વાત કરીએ કે ભાઈ અમિત છે આ દિશામાં ચાલુ કરે છે અને મીટર ચાલે છે એટલે કે કહી શકાય મિત્રો આપણે એ લઈએ કે ભાઈ આ પૂર્વ દિશામાં છે એ એટલું કેટલું ચાલે છે ત્રીસ ત્રીસ મીટર ચાલે છે પછી આગળ વાત કરીએ તો જમણે તરફ એટલે કઈ બાજુ આવશે નીચી તરફ છે એ ચા વળીને ચાલીસ મીટર ચાલે છે અને પછી ડાબે તરફ એટલે કઈ બાજુ આવશે તો કે ડાબે તરફ છે નીચે જતો હોય તો આ બાજુ આવે અને કેટલું ચાલે છે ત્રીસ મીટર ચાલે છે હવે આપણો સવાલ છે કે આરંભિક બિંદુએથી એટલે કે આરંભિક એટલે કહ્યું તો કે શરૂઆતના બિંદુએથી એમનું મોઢું કઈ દિશામાં હશે તો મોઢું છે એ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ પૂર્વ કે ઉત્તર પૂર્વ તો કયો જવાબ આવશે તો કે ઓપ્શન સી દક્ષિણ પૂર્વ દિશામાં છે એનું મોઢું હશે કેમ કે આ છે દક્ષિણ અને આ છે કયો પૂર્વ હવે ઘણી વખત મિત્રો એવો પણ તમને સવાલ પૂછાય કે કઈ દિશામાં હશે તો અહીંયા વાયુ વાયુ થાય પછી તો કે ભાઈ ઈશાન થાય આ ઈશાન ખૂણો છે ખૂણામાં પણ ક્યારેક પૂછી લેતા હોય છે નૈઋત્ય અને અગ્નિ તો ક્યારેક એમ પૂછાય કે ભાઈ કયા ખૂણામાં હશે તો અગ્નિ ખૂણામાં પણ એનું મોઢું હશે તો એ રીતના પણ સવાલ પૂછાય તો પણ આપણે યાદ રાખીશું વાત કરીએ પ્રશ્ન નંબર આઠ તો કે જ્યારે જહાંગીરની ઉંમર અઢાર વર્ષની થશે જહાંગીરની ઉંમર કેટલી થશે જહાંગીરની ઉંમર અઢાર વર્ષની થશે ત્યારે અકબરની ઉંમર પચાસ વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર કેટલી થશે પચાસ વર્ષ જ્યારે અકબરની ઉંમર જહાંગીર કરતાં પાંચ ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ફરીથી સવાલ છે કે ભાઈ જહાંગીરની ઉંમર છે જો સવાલ મિત્રો અહીંથી જ છે આપણો કે જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં પાંચ ગણી થશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે જો મિત્રો આમાં છે આપણે ઓપ્શન બીજ ઉપર જઈએ કે તો કે જો મિત્રો એવું વિચારો કે ભાઈ છવ્વીસ વર્ષ છત્રીસ વર્ષ તો છત્રીસ વર્ષ છે એ ભેગું થઈ શકે છે નહીં કેમ કે છત્રીસ વર્ષ પાંચ ગણી કરશો તો આ જહાંગીરની ઉંમરનો મેળ પડશે નહીં હવે ઓપ્શન બી જોઈએ તો કે જો અકબરની ઉંમર ચાલીસ હોય તો જહાંગીરની ઉંમર કેટલી હશે તો કે આઠ વર્ષ તો કેટલી થશે આઠ વર્ષ તો મિત્રો અહીંયા મેળ બેસી જાય છે આઠ પંચા ચાલીસ તો કેટલા થઈ શકશે તો કે આ રીતના આપણો જવાબ આવી શકે તો કે જુઓ અકબરની ઉંમર જ્યારે જહાંગીરની ઉંમર આઠ વર્ષની હતી ત્યારે અકબરની ઉંમર કેટલી હોય ચાલીસ વર્ષની એટલે કે પાંચ ગણી હશે હવે બંનેમાં દસ દસ વર્ષ એડ થયા એટલે આના કેટલા થશે અઢાર વરસ અને આના કેટલા થશે પચાસ વર્ષ એટલે આ રીતના આપણો જવાબ થશે આવા સવાલ છે એ આપણે ઓપ્શન બી ઉપર કરીએ તો આપણે સરળતાથી છે એ ખ્યાલ આવી જતો હોય છે આગળ આપણે વધીએ મિત્રો અહીંયા મિત્રો લઈ લઈએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે નવમો સવાલ જોઈએ એ અને બી પંજાબી સિંધી અને ગુજરાતી જાણે છે અહીંયા લખી લઈએ તો કે એ અને બી કઈ કઈ ભાષા જાણે છે તો કે પંજાબી સિંધી અને ગુજરાતી જાણે છે બી અને સી પંજાબી ગુજરાતી અને બંગાળી જાણે છે અને એ અને ઈ તમિલ સિંધી અને ગુજરાતી જાણે છે તો હવે આપણો સવાલ એ છે કે કઈ કઈ ભાષા તો કે પંજાબી તમિલ સિંધી અને ગુજરાતી એટલે કે બધી ભાષા કોણ જાણે છે તો જુઓ મિત્રો અહીંયા આપણે પહેલામાં કઈ કઈ આપી છે તો કે પંજાબી સિંધી અને ગુજરાતી આ ત્રણેય આપી દીધી છે બીમાં તો કે ભાઈ તમિલ એમાં એપી નથી બે અને સીમાં અને આમાં કઈ આપી છે તો કે ઈમાં તમિલ સિંધી અને ગુજરાતી તો આમાં કયો શબ્દ રિપીટ થાય છે તો કે એ આપણો રિપીટ થાય છે એટલા માટે આપણો જવાબ શું આવશે સી એટલે કે એ જે વ્યક્તિ છે એ બધી ભાષા જાણે છે પંજાબી તમિલ સિંધી અને ગુજરાતી બધી ભાષા જાણે છે હવે જોઈએ પ્રશ્ન નંબર દસ શિલા બે મિનિટમાં નેવું મીટર ચાલે છે તો બસો પચીસ મિનિટમાં ચાલવા માટે તેમને કેટલી મિનિટ જોઈશે સવાલ તમને એમ પૂછ્યો છે કે બે મિનિટમાં કેટલું ચાલે છે તો કે નેવું મિનિટ ચાલે છે તો એમને બસો પચીસ મીટર ચાલવું હોય તો કેટલું જોઈશે તો વિચારો આ રીતના આપણે લખી શકીએ કે ભાઈ નેવું મિનિટ નેવું મીટર ચાલવા માટે કેટલી જોઈએ છે બે મિનિટ તો આપણે આવી ચાર મિનિટે ચાલવું હોય એ ચાર મિનિટ ચાલશે તો કેટલું કાપશે અંતર તો કે એકસો એંસી કાપશે હવે વધુ કેટલું તો કે એકસો એસી જાય આમાંથી તો કેટલા વધશે તો કે વીસ ને પચીસ કેટલા વધશે પિસ્તાલીસ વધશે તો પિસ્તાલીસ વધે હવે પિસ્તાલીસ કાપવા માટે કેટલું જોઈશે તો કે ભાઈ નેવું કાપવા માટે બે મિનિટ જોઈએ તો પિસ્તાલીસ કાપવા માટે કેટલું જોઈએ તો કે એક મિનિટ તો કે અહીંયા આપણે લખી શકીએ કે પિસ્તાલીસ મિનિટ મીટર કાપવા માટે એક મિનિટ તો એમને અંતર કાપવા કેટલું જોઈશે તો કે પાંચ મિનિટ લાગશે કેટલું તો કે બસો પચીસ મીટર અંતર કાપવા માટે એમને સમય કેટલો લાગશે પાંચ મિનિટનો સમય લાગશે આ રીતના પણ આપણે કરી શકીએ અને સરળતાથી આપણો જવાબ મેળવી શકતા હોઈએ છીએ અગિયારમો સવાલ જોઈએ અગિયાર ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની કિંમત ખરીદ કિંમત જેટલી છે એટલે કહી શકાય કે ભાઈ અગિયાર ખુરશી ખુરશી બરાબર ત્રણ ટેબલ બંને સમાન છે એક ખુરશી અને એક ટેબલની કિંમત કેટલી છે એક ખુરશી અને એક ટેબલ તો તમે અહીંયા એક્સ અને વાયની કિંમત લઈને ધારી શકો અને એની લઈ શકો પણ આપણે છે એ સરળતાથી આપણે જઈએ તો એ રીતના લઈ શકાય કે ભાઈ ઓપ્શન બેઝ ઉપર આપણામાં આ સવાલ છે એ આપણે સારામાં સારો ચાલી શકે હવે જોઈએ કે ભાઈ એક ખુરશીની ખરીદ કિંમત કેટલી છે હવે આપણે ખુરશીની જોઈએ છે હવે અહીંયા આપણે મિત્રો એક ટેબલ અને એક ખુરશીની આપણે કેટલી આપી છે એકસો ચાલીસ આપી છે હવે પ્રથમ ઓપ્શન લઈએ તો કે ભાઈ એક ખુરશી બરાબર ત્રીસ લઈએ પણ અહીંયા શું આપ્યું છે તો કે ભાઈ એક ખુરશી અને એક ટેબલની કેટલી કિંમત છે એકસો ચાલીસ હવે એકસો ચાલીસ માંથી ત્રીસ કાઢીએ તો એકસો દસ જવાબ વધશે કોન ટી કિંમત હશે ટેબલની જો આ સૂત્ર છે એ આપણું અહીંયા સેટ થઈ જતું હોય તો આપણો જવાબ સાચો ત્રણ અગિયાર એટલે કે ત્રણ દાન ત્રીસ અને ત્રણસો ત્રીસ છે એ ખુરશીનો ભાવ થશે ખુરશીનો અને ત્રણ ટેબલનો કેટલો થશે તો કે ત્રણસો ત્રીસ તો બંનેનો કિંમત કેટલી રહેશે સમાન તો આમાં આપણો જવાબ કેટલો થાય એક ખુરશીનો તો કે ત્રીસ આપણો જવાબ થાય આપણો આ તો આપણે પ્રથમ ઓપ્શનમાંથી મળી ગયો લો કે બીજો સેટ કરીએ તો બીજો થાય છે કેમ છે તો કે સાઠ એક ખુરશીની કિંમત ધારો તો કે સાઠ આપણે લઈએ તો એકસો ચાલીસમાંથી સાઠ જઈએ તો કેટલા વધશે તો કે એંસી વધશે ટેબલની કિંમત તો કે આઠ તેરીસ ચોવીસ અને છ દાણ સાહીઠ ને છસો સાઠ તો આ તો શક્ય જ નથી એટલા માટે આપણે છે એ ઓપ્શન બેજ ઉપર જઈએ તો આ આ દાખલો આપણે સરદ સરળતાથી લઈ શકાય નહીતર આ પણ બીજી રીતના પણ થઈ શકે કે ભાઈ તમે એક્સની કિંમત ગોતો એટલે કે ખુરશીની કિંમત ગોતો પછી વાયની કિંમત ગોતો અને પછી આમાં જે તમને સૂત્ર આપ્યું છે એ રીતના તમે ગોઠવણી કરી શકો પણ આપણે આમાં ઓપ્શન બી છે આપણે સરળ બેસ બેસી શકશે તો આપણો જવાબ શું આવશે એક ખુરશીની કિંમત ત્રીસ રૂપિયા હશે હવે મિત્રો આ બધા જે સવાલ હતા એ કેવા હતા તો કે રીઝનિંગના સવાલ હતા હવે આપણે જીકેના સવાલ તરફ આગળ વધી રહ્યા છીએ જો મિત્રો હજી સુધી જ સબસ્ક્રાઈબ ના કરી હોય નવા હોય ને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સમયાંતરે આપણા ચેનલ ઉપર આવા જે જૂનાઓ પેપરો છે એમની સંપૂર્ણ સોલ્યુશન આવ્યા રાખશે તો વાત કરીએ પ્રશ્ન નંબર બાર લક્ષદીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે તો આ પરફેક્ટ ડેટાનો જ છે તો કે મુંબઈ કેરળ મદ્રાસ કે દિલ્હી તો લક્ષદીપ છે એ કઈ આવશે તો કે કેરળ હાઈકોર્ટ આવશે મુંબઈમાં આવશે નહીં હા મુંબઈમાં દાદરા હવેલી અને એ છે તો એની હાઈકોર્ટ અંતર્ગત છે એ મુંબઈ હાઈકોર્ટ અંતર્ગત આવશે દાદરાનગર હવેલી ને પણ આ લક્ષદીપનું છે એ ક્યાં આવશે કેરળ હાઈકોર્ટમાં પ્રશ્ન તેર અનુસૂચિત જાતિ જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો એમાં ઓપ્શન છે ચાર એ હિન્દુઓ પૂરતો સીમિત છે બી ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી સી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે અને ડી હિન્દુઓ અને મુસ્લિમ પૂરતો સીમિત છે તો આમાં જવાબ કયો આવશે મિત્રો તો કે ઓપ્શન બી અનુસૂચિત જનજાતિ કે એટલે કે એસટીનો દરજ્જો એને ધર્મ સાથે કોઈ સંબંધ નથી ચૌદમો સવાલ જોઈએ મોસ્ટ ટાઈમ પી ઘણી વખત આપણે પરીક્ષામાં પૂછાઈ ગયું યુએસ બીનું પૂરું નામ શું તો યુએસ બીનું પૂરું નામ શું આવશે તો કે યુનિવર્સલ સિરિયલ બસ જે આગળની પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે યુનિવર્સલ સિરિયલ બસ પંદરમો સવાલ જોઈએ મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે તો મોહિની અટ્ટમ છે કેરળ ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી કર્ણાટક કે ઓપ્શન ડી ઓડિશા તો કયો આવશે તો કે ઓપ્શન એ કેરળનું છે એ મોહિની અટ્ટામ નૃત્ય છે હવે મોહિનીનો અર્થ શું થાય મિત્રો મોહિનીનો અર્થ થાય કે એવી સ્ત્રી કે જે લોકોને મંત્રમુગ્ધ કરે છે એવી સ્ત્રી કે જે લોકોને મંત્ર મુગ્ધ કરે છે અને અટ્ટમનું શું થાય તો કે ભાઈ અટ્ટમનો અર્થ થાય મનમોહન લાલિત્ય લાલિત્યપૂર્ણ હલનચલ તો આ છે અર્થ કોનો થાય છે મોહિની અટ્ટમનો અર્થ થાય છે મિત્રો આ જે મોહિની અટ્ટમ નૃત્ય છે એમની સંપૂર્ણ ચર્ચા આપણે એક એના જે સાંસ્કૃતિક ભારતનો સાંસ્કૃતિક વારસો છે એમાં આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો જ્યારે એમનો લેક્ચર આવશે ત્યારે એમના મોહિની અટમ સિવાયના પણ બધા નૃત્યો છે એમની પણ સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર સોળ રિયો ઓલિમ્પિક બે હજાર સોળમાં ભારતે કેટલા પદક જીત્યા હતા તો રિયો ઓલમ્પિક છે બે હજાર સોળમાં ભારતે એક રજત અને એક કાશ્ય પદક જીત્યા હતા એ એ સમયના કરંટનો સવાલ છે મિત્રો પણ આ રિયો ઓલિમ્પિક છે બે હજાર સોળમાં કેટલામાં હતો તો કે એકત્રીસમાં આ રિયો ઓલિમ્પિક હતો જે ક્યાં રમાયો હતો તો કે રિયો ડી જાનેરામાં છે એ રમાયો હતો પ્રશ્ન નંબર સત્તરની વાત કરીએ કે પ્રશ્ન નંબર સત્તર સુનિલ ગાવસ્કરે તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો તો સુનિલ ગાવસ્કર છે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતા અઢારમો સવાલ જોઈએ ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ઓપ્શન એ જીવરાજ મહેતા ઓપ્શન બી બળવંત હિતેન્દ્રભાઈ દેસાઈ ઓપ્શન સી બલવંતરાય મહેતા અને ઓપ્શન ડી ઘનશ્યામભાઈ ઓઝા તો કયો જવાબ આવશે મિત્રો તો કે ભાઈ બલવંતરાય મહેતા એ આપણા બીજા મુખ્યમંત્રી હતા હવે થોડીક આપણે વાત કરી લઈએ તો કે ભાઈ જીવરાજ મહેતા છે એ પ્રથમ મુખ્યમંત્રી હતા ગુજરાતના સ્વતંત્ર પ્રથમ મુખ્યમંત્રી હતા અને આના સમયમાં થોડાક કામ થયા હતા જેમાં જોઈએ તો કે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોના સમયમાં શરૂ થયું હતું તો કે ભાઈ જીવરાજ મહેતાના સમયમાં આ સિવાય વાત કરીએ તો કે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠના રોજ પંચાયતી રાજ એ પણ કોના સમયમાં લાગુ થયું હતું તો કે ભાઈ જીવરાજ મહેતાના સમયમાં લાગુ થયું હતું પછી વાત કરીએ બળવંતરાય મહેતા તો એના સમયમાં તો કે બીજા એક તો મુખ્યમંત્રી છે એમાં ધુવારણા વીજમથક વીજમથક વડોદરામાં કોયલી રિફાઇનરી રિફાઈનરી આ સિવાય તો કે ભાઈ શેત્રુંજય શેત્રુંજય ભાદર દાંતીવાડા વગેરે ડેમ બંધ એના સમયમાં બંધારણ હતા આ સિવાય મિત્રો ઓગણીસ નવ ઓગણીસો પાસઠના રોજ જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે પોતે છે સીમા નિહાળવા માટે ગયા હતા કે ભાઈ સીમાની સ્થિતિ કેવી છે ત્યારે કચ્છની સીમામાં ગયા હતા ત્યારે પાકિસ્તાન દ્વારા આ બળવંતરાય મહેતાનું છે એ છે વિમાન છે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં જ છે એમનું શું થયું હતું મૃત્યુ થયું હતું આથી એમના માનમાં કચ્છમાં સુથરી ખાતે બળવંત સાગર ડેમ બાંધવામાં આવ્યો છે એનું ક્યારે મૃત્યુ થયું હતું ઓગણીસ નવ ઓગણીસો પાસે ના રોજ એમનું મૃત્યુ થયું હતું વાત કરીએ ઓપ્શન બી એટલે કે હિતેન્દ્રભાઈ દેસાઈ વિશે થોડીક વાત કરીએ તો આ કેટલામાં ક્રમના મુખ્યમંત્રી હતા તો કે ત્રીજા ક્રમના મુખ્યમંત્રી હતા એના સમયમાં શું કામ થયું હતું તો કે મફત છાત્રાલય મફત છાત્રાલયની વ્યવસ્થા પછી તો કે ભાઈ માધ્યમિક જે શિક્ષણ હતું એ કેવું કરવામાં આવ્યું હતું માધ્યમિક શિક્ષણ મફત કરવામાં આવ્યું હતું આ સિવાય બીજું ઘણું કામ થયું હતું એની વાત કરીએ તો કે એના સમયમાં જે પારડીનો જે ઘાસનો પારડીનો છે એ વેરો હતો જમીનનો પ્રશ્ન હતો એ એના સમયમાં હિતેન્દ્રભાઈના દેસાઈના સમયમાં સોલ્વ થયો હતો અને મહત્ત્વની વસ્તુ તો કે રાજધાની જે છે એ અત્યાર સુધી કઈ હતી તો કે અમદાવાદ હતી ત્યાંથી સ્થળાંતર ક્યાં થઈ હતી તો કે ગાંધીનગરમાં ઓગણીસો એકોતેરમાં થઈ હતી ઇકોના સમયમાં તો કે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં થઈ હતી અને વાત કરીએ ઘનશ્યામભાઈ ઓઝા તો કેટલામાં મુખ્યમંત્રી હતા તો કે ચોથા છે મુખ્યમંત્રી હતા એમના વાત કરીએ તો એના સમયમાં એક મહત્વની વસ્તુ યાદ રાખવા જેવી છે તો કે જે નાના ખેડૂતોનું જે મહેસૂલ હતી નાના ખેડૂતોને મહેસૂલમાંથી શું કરી દેવામાં આવ્યા હતા મુક્ત કરી દેવામાં આવ્યા હતા તો આવા સવાલ આપને પરીક્ષામાં પૂછાય તો આપને સંપૂર્ણ સવાલ હવે આવડતા હશે જીવરાજ મહેતા પ્રથમ બળવંતરાય મહેતા બીજા હિતેન્દ્રભાઈ દેસાઈ ત્રીજા અને ઘનશ્યામભાઈ ઓઝા એ ચોથા ક્રમના મુખ્યમંત્રી હતા વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણીસ સી માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે તો સીએનજીમાં મોટા ભાગે કયો વાયુ હોય છે તો કે મિથેન વાયુ હોય છે જેનું અણુસૂત્ર છે સીએચ ફોર પછી તો કે ભાઈ સીએનજી નું એની વાત કરીએ ફૂલ ફોર્મ શું થશે તો કે પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અહીં લખીએ કોમ્પ્રેમ્પ્રે નેચરલ ગેસ સીએનજી નું ફૂલ ફોર્મ શું થશે કોમ્પ્રે નેચરલ ગેસ પછી નાઇટ્રોજન મિત્રો આની વાત કરીએ થોડીક તો નાઇટ્રોજન હવામાં છે એ ઇઠોતેર ટકા હવામાં છે અને ઠંડો વાયુ છે આ સિવાય ઓક્સિજનની વાત કરીએ તો કે ઓક્સિજન છે એ કેવો વાયુ છે તો કે ભાઈ દહનશીલ વાયુ છે એટલે કે અગ્નિને પ્રેરે છે અને પૃથ્વી પર એમનું પ્રમાણ કેટલું છે એકવીસ ટકા જોકે હાલમાં જોવા જઈએ તો એકવીસ ટકામાં પણ ઘટાડો ઘણો બધો જોવા મળે છે પણ એવરેજ આપણે અત્યારે જોવા જઈએ પરફેક્ટ આંકડો તો વીસ પોઈન્ટ અડસઠ સમથિંગ જોવા મળે છે પણ આપણે અત્યારે એવરેજ એકવીસ ટકા લેતા હોય છે હિલિયમ તો હિલિયમ વાયુ છે એ કેવો છે હળવો વાયુ છે આથી એમને કોઈ પણ ઊંચું જે છે એને બળતન તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે આ સિવાય એમના ફુગાઓ પણ ભરવામાં આવતા હોય છે તો આ રીતના આ બધા વાયુ પણ આપણે માહિતી રાખીશું વિશ્વ સવાલ છે બે હજાર આઠમાં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ હતી તો બેંક છે કઈ છે તો કે ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સ્ટેટ બેંક ઓફ વિલીન થઈ ગઈ ગઈ હતી હતી મળી સવાલ જોઈએ કયા ઇન્ડિયામાં વેદમાં રોગ ઉપચારનો ઉલ્લેખ જોવા મળે છે તો કયા વેદમાં આવશે તો કે ઋગવેદ ઓપ્શન બી યજુર્વેદ ઓપ્શન સી સામવેદ અને ઓપ્શન ડી અથર્વવેદ તો કયો આવશે તો કે અથર્વવેદમાં છે એ રોગ ઉપચારની માહિતી જોવા મળે છે ઋગવેદની વાત કરીએ તો સૌથી જૂનો વેદ છે આવો પણ તમને ઘણી વખત સવાલ પૂછાઈ ગયેલો છે જેમાં દસ ભાગ છે પછી તો કે ભાઈ દસ ભાગ જોવા મળે છે અને ઋચાઓ પણ ઘણી બધી છે અને એમાં કેટલા બધા શ્લોકો પણ જોવા મળે છે આ સિવાય વાત કરીએ ઋગ્વેદમાં તો કે જે આ ઋગ્વેદમાં શેની માહિતી જોવા મળે છે તો કે આર્યોની જે સંસ્કૃતિ છે એની સાથે સંકળાયેલો જોવા મળે છે કે આર્યોની જે સંસ્કૃતિ છે 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 સભ્યતા એનો ઉલ્લેખ ઋગ્વેદમાંથી જોવા મળે આ સિવાય જે આપણો ગાયત્રી મંત્ર છે એનો ઉલ્લેખ પણ આપણે શેમાં જોવા મળે છે તો કે ઋગ્વેદમાં જોવા મળે છે ગાયત્રી મંત્ર એનો ઉલ્લેખ જોવા મળે છે આ સિવાય જોવા જઈએ તો કે વર્ણ વ્યવસ્થા છે એ પણ કોના કયા ઋગ્વેદમાં જોવા મળે છે તો કે ઋગ્વેદમાં જોવા મળે છે હવે વાત કરીએ યજુર્વેદનો એટલે કે બીજા ક્રમનો વેદ તો કે એમાં એક માત્ર વેદ કહી શકાય જે ગધ્ય અને પધ્ય સ્વરૂપે આપણે ગાઈ શકતા હોય છે અને આમાં આપણે જે યજ્ઞ વિધિ છે એના જે મંત્રોચ્ચાર છે એમની સંપૂર્ણ માહિતી આપણે આમાં જોવા મળે છે પછી છે સામવેદ જેને શું કહેવાય છે તો કે સંગીતની ગંગોત્રી સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે અથવા સંગીતની જનની કહેવામાં આવે છે અને સાત રાગો પણ આમાંથી જે ઉત્પન્ન થયા હોય અથવા આમાં એમનો ઉલ્લેખ હોય એવું જોવા મળે છે એટલે એમ કહી શકાય સંગીત ક્ષેત્રે ખૂબ જ કોઈ જૂનામ જૂનો ગ્રંથ હોય તો સામવેદ છે અને અથર્વવેદ તો આ અથર્વવેદ છે મિત્રો એમાં બે પ્રકારની વાત છે તો એક તો આપણે વાત કરી કે ભાઈ બધા રેગ એટલે કે આયુર્વેદની વાત આખી આયુર્વેદની વાત પણ આમાં છે અને આમાં બીજું છે તો કે જાદુ ટોણા વસીકરણ પછી તંત્ર મંત્ર આ બધી જ વસ્તુમાં જોવા મળે છે અથર્વવેદ એટલે અથર્વવેદમાં છે એ બે ભાગ બનેલા છે એટલે બે ભાગ એટલે મીન્સ કે અથર્વવેદ છે બે પ્રકારનો લખેલો છે એકમાં તો કે એક તો આયુર્વેદ ક્ષેત્રે સંકળાયેલું છે એટલે બધા રોગોનો ઉપચાર આપેલો છે અને બીજા જે કહી શકાય જેમાં જાડુ ટોણા વશીકરણ તંત્ર મંત્ર મેલી આપણે જે કહી શકતા હોય એ બધો ઉલ્લેખ પણ છે તો 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 કે કે અથર્વવેદમાં જોવા મળે છે 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 આપણે પૂછાય સૌથી સૌથી જૂનો વેદ કયો અને રચના કઈ થઈ હતી અથર્વવેદની થઈ હતી હવે વાત કરીએ પ્રશ્ન બાવીસ તો કે ભાઈ લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ઓપ્શન એ અકબર ઓપ્શન બી હુમાયુ ઓપ્શન સી શાહજહાં અને ઓપ્શન ડી ઔરંગઝેબ તો લાલ કિલ્લાનું નિર્માણ છે એ કોણે કરાવ્યું હતું મિત્રો તો કે શાહ જહા છે એ કરાવ્યું હતું અને આ નિર્માણ છે એ આખા લાલ પથ્થરમાંથી કરાવ્યું છે આથી એને લાલ કિલ્લો આખો કહેવામાં આવે છે હવે મિત્રો આ લાલ કિલ્લાની વિશેષતા ઘણી બધી છે અને એમની ચર્ચા આપણે જે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એમાં કરેલી છે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે ભારતનો વારસો છે એ પ્લેલિસ્ટમાં ફોલ્ડર છે એમાં છે આ બધા જ જે છે લાલ કિલ્લો છે પછી ફતેહપુર સિકરી છે હંપી છે આ બધી જ માહિતી આપણે એમાં એમના અલગ અલગ વિડીયો પણ બનાવેલા છે તો એમાં તમે જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો એટલે આપણે વધારે ચર્ચા એ કરી કરતા નથી જોઈએ અકબર અકબર છે એ પોતે એમ કહી શકાય ચૌદ વર્ષની ઉંમરે પોતે ગાદી ઉપર આવ્યો હતો એ મહત્ત્વનું કહી શકાય એવું પાણીપતનું જે બીજું યુદ્ધ હતું એમાં એણે કર્યું હતું અને એમનો સાથીદાર બેરમ ખાન હતો આ સિવાય એમણે ઘણા બધા સુધારા કર્યા હતા એના સમયમાં નવરત્નો હતા જે અલગ અલગ હોદ્દાઓ માટે અલગ અલગ નામ માટે પણ જાણીતા હતા આ સિવાય ઘણી બધી એમની માહિતી જોવા મળે છે અત્યારે આપણે એમની ચર્ચા નહીં કરીએ હુમાયુ છે એના પિતા કોણ હતા સોરી અકબરના પિતા કોણ હતા તો કે હુમાયુ હતા અને આ છે એ શું કહેવામાં આવતો તો કે ભાઈ પોતે છે એ માનતો હતો આથી છે એ છે પોતે છે એ શું કરતો તો કે ભાઈ અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ છે એ પોતે છે એ કપડાં પહેરતો વસ્ત્ર પહેરતો હતો અને પોતે છે એ થોડાક એમ કહી શકતો કહી શકાય કે ભાઈ પોતે છે અંધશ્રદ્ધામાં થોડોક વધારે માન પડતો માનતો હતો આ સિવાય પોતે છે એ પોતાના રાજ્ય છે એ બધા ભાઈઓની સરખી વેચણી કરી હતી આથી પણ એમને ઘણી બધી છે એ અર્થ ઘણું બધું એમને નુકસાન ભોગવવી પડી હતી ઘણી બધી સ્થિતિ ખરાબ થઈ હતી અને આ સિવાય જોવા જઈએ તો હુમાયુ એનો અર્થ શું થશે તો કે હુમાયુ છે એનો અર્થ થશે નસીબદાર પણ આના જેવો કોઈ કમ નસીબ ન હતો એવું કહી શકાય અને છે છેલ્લો રાજા કોણ આવશે ઔરંગઝેબ જોકે મુગલ સલ્તનતમાં છેલ્લો રાજા ઘણા બીજા છે પણ આમાં મહત્ત્વનો શક્તિશાળી કોણ છે ઔરંગઝેબ કે જેમણે હિન્દુઓના જે પવિત્ર તહેવાર છે હોળી અને દિવાળી એની પર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યા હતા પોતે ટોપીઓ સીવી અને કુરાનોની કોપી કરીને પોતે છે પોતાનું ગુજરાન ચલાવતો અને પોતે છે એમ કહી શકાય દક્ષિણનો તાજમહેલ હતો આવી ઘણી બધી માહિતી છે એ ઔરંગઝેબ વિશે માહિતી આવે છે અને આ સિવાય શાહજહાની વાત તો મિત્રો તમને ખ્યાલ જ છે એક તો મહત્વની વસ્તુ છે કે શાહજહાના સમયમાં છે એ શું થયું હતું તાજમહેલ જે એમ કહી કે પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે એની રચના થઈ હતી પછી લાલ કિલ્લો બંધાવવામાં આવ્યો હતો આ સિવાય મિત્રો આના સમયમાં વાત કરીએ તો એના સમયમાં એક મયુરાસન હતું મયુરાસન એના સમયમાં રચના થઈ હતી અને એમાં એક આપણું જે કહી શકાય ભારતનો કોહીનુર હીરો એ એમાં લગાડવામાં આવ્યો હતો અને એનો સમય એ સમયે અંદાજીત સાત કરોડ રૂપિયા છે એમનો ખર્ચ થયો હતો પણ એ છે એ આપણી પાસે હાલમાં છે નહીં આવી રીતના છે એ બધા છે એ રાજાઓ આવતા તો મુગલ સલ્તનતના મહત્વના રાજા પૂછાય તો સૌ આવશે બાબર પછી આવશે હુમાયુ પછી અકબર પછી જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબ તો આપણે ક્રમમાં પૂછાય તો આ રીતના આપણે યાદ રાખીશું આ સિવાય મિત્રો ઘણી બધી માહિતી છે પણ આપણે જ્યારે રાજાઓ આપણે જ્યારે ઇતિહાસના લેક્ચરો જોઈશું ત્યારે બધા જ રાજાઓ છે બધા જ છે સુલતાનો એમના વિશે એક એક વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું પ્રશ્ન ત્રેવીસમાં જોઈએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ઓપ્શન એ અકબર ઓપ્શન બી જહાંગીર ઓપ્શન સી શાહજાં કે ઓપ્શન ડી ઔરંગઝેબ તો વાત કરીએ મિત્રો જો તમને સવાલ એવો પૂછાય કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી તો ઈસવીસન સોળસોમાં થઈ હતી કોના સમયમાં થઈ હતી તો કે અકબરના સમયમાં થઈ હતી મિત્રો સવલ સમજો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ બ્રિટનમાં એની સ્થાપના થઈ ત્યારે ભારતનો સુલતાન કોણ હતો તો કે અકબર છે એ ભારતનો રાજા હતો અથવા સુલતાન હતો પણ એ ભારતમાં જ્યારે પરવાનગી લેવા સૌ આવે છે સોળસો આઠમાં કોણ આવે છે કેપ્ટન હોકિંગ્સ કયું જહાજ લઈને તો કે હેક્ટર નામનું જહાજ લઈને આવે છે અને પરવાનગી મેળવવા માટે જહાંગીર પાસે જાય છે એ સમયે રાજા કોણ હોય છે જહાંગીર પણ કેપ્ટન છે એને પરવાનગી આપતો નથી એટલે પોતે પાછો જતો રહે છે અને સોળસો તેર માં એક વ્યક્તિ આવે છે સર ટોમસ રો એ પરવાનગી મેળવવા માટે આવે છે અને એમને જહાંગીર છે એ પરવાનગી આપી દે છે અને સૌપ્રથમ સુરતમાં પોતે કોઠી સ્થાપે છે અને પછી ધીમે ધીમે છે પોતાની કોઠીઓનો વિસ્તાર કરતા જાય છે તો એ સમય જહાંગીર છે એ રાજા હતો અને એની પાસે છે એ પ્રવાનગી મેળવવામાં આવી હતી તો આપણે આટલી માહિતી યાદ રાખીશું વાત કરીએ ચોવીસમો પ્રશ્ન ઓગણીસસો પાંચમાં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા તો વાત કરીએ ઓગણીસસો પાંચમાં બંગાળનું જ્યારે વિભાજન થયું ત્યારે

તો મિત્રો જુઓ તો કે બંગાળ છે એ ઈ સમયે બહુ સક્રિય પ્રાંત હતો અને ખૂબ જ વસ્તી ધરાવતો હતો આથી એમણે બંગાળના બે ભાગ પાડ્યા અને ભાગ એ રીતના પાડ્યા કે ભાઈ મિત્રો આ રીતના કે ભાઈ આ બાજુ છે હિન્દુનું બહુમતી રહે અને આ બાજુ કોરની બહુમતી રહે તો કે મુસ્લિમની બહુમતી રહે અને આને છે એ શું નામ આપ્યું કે ભાઈ અમને છે એ આટલો મોટો પ્રાંત છે એની સરળતાથી અમે વહીવટ કરી શકતા નથી આથી છે અમે આ બંગાળના ભાગલા પાડીએ છીએ પણ અહીંયા હિન્દુ અને મુસ્લિમો સમજી ગયા હતા કે ભાઈ આ આપને ભાગ પાડીને અંદર બધાવા માગે છે આથી છે એ આપ સૌ પ્રથમ આજે જે દિવસે આ અમલમાં આવવાનું હતું એને કયો દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું તો કે કાળો દિવસ ઉજવાનું નક્કી કર્યું હતું પણ એક મહત્વના વ્યક્તિ રવિશંકર મહારાજ તો એને છે એ શું રવિશંકર મહારાજે છે એના કહેવાથી આ કાળા દિવસને કયો ઉજવાયો હતો તો કે એકતા દિવસ ઉજવવામાં આવ્યો હતો અને આ એકતા દિવસ છે એમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ એકબીજાના હાથે રાખડી બાંધીને આ એકતા દિવસનો છે એ ઉજવણી કરી હતી કે ભાઈ તમે ગમે એટલા ભાગલા પાડશો પણ અમે છે એ એક રહીશું તો આ રીતના છે એ શું થયું હતું બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા આ રીતના એમનો વિરોધ થયો આજથી થોડા જ સમયમાં અને આ અંતર્ગત મિત્રો એક સરવળ ચાલી હતી સ્વદેશી આંદોલન હવે આ સ્વદેશી આંદોલનમાં શું હતું એની થોડીક ચર્ચા કરીએ તો કે સ્વદેશી આંદોલનમાં હવેથી નક્કી કરવામાં આવ્યું તો કે ભાઈ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુ એટલે કે જે ભારતમાં બની રહી છે એનો અંગીકાર કરો એ અંતર્ગત છે એ બધા છે ભારતની વસ્તુ સ્વીકારવામાં આવી આથી બ્રિટનને ઘણો બધો આર્થિક રીતે ઘણું બધું નુકસાન ગયું આથી માત્ર થોડા જ વર્ષમાં એટલે કે કહી શકાય કે ભાઈ ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા શું કરવામાં આવ્યા રદ કરવામાં આવ્યા તો આવી કંઈક માહિતી બંગ બંગભંગ આંદોલનમાં જોવા મળે છે આ સિવાય રવિશંકર મહારાજ વિશે વાત કરીએ તો એમણે પ્રથમ ભારતીય અથવા પ્રથમ એશિયાના વ્યક્તિ હતા કે જેમને જે ભારત આ વિશ્વનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર નોબલ પુરસ્કાર એમને મળ્યો હતો જે કયા ક્ષેત્રમાં મળ્યો હતો તો કે સાહિત્ય ક્ષેત્રમાં મળ્યો હતો અને કઈ કૃતિ માટે મળ્યો હતો તો કે ગીતાંજલિ ગીતાંજલિ કૃતિ માટે મળ્યો હતો આ સિવાય લોર્ડ મિન્ટોની વાત કરીએ તો એની પછી લોર્ડ મિન્ટો આવે છે જેમણે સાંપ્રદાયિકતાના પિતા કહેવામાં આવે છે તો કે હિન્દુ અને મુસ્લિમોને અલગ કરનાર અને એમની એમ કહી શકાય કે અલગ જે છે મુસ્લિમ લીગ છે અલગ કરીને હિન્દુઓને કોંગ્રેસ માટે અલગ કરી દીધા અને અલગ અલગ ચૂંટણી વ્યવસ્થા લાવલા લાવ્યો હોવાથી અને શું કહેવાય છે સાંપ્રદાયિકતાના પિતા કહેવામાં આવે છે આ સિવાય ડેવેલ ડેલહાઉસી એમને ઘણા બધા સુધારા નીતિ પણ લાવ્યો હતો અને ઘણા બધા એક નીતિ મહત્ત્વની એની ખૂબ જ જાણીતી છે ખાલસા નીતિ એ ડેલહાઉસી લાવ્યો હતો અને આ સિવાય ઘણા બધા સુધારા કાર્ય પણ કર્યા હતા એમની ચર્ચા આપણે ઇતિહાસના લેક્ચરોમાં કરીશું વાત કરીએ પ્રશ્ન નંબર પચીસ ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસમાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા તો ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસમાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા તો કે ક્લેમેટ એટલી હવે મિત્રો થોડીક વાત કરીએ તો કે ભાઈ ભારત આઝાદીના પ્રયત્નો છે એ ઓગણીસો ચાલીસથી શરૂઆત અંગ્રેજો દ્વારા આપને જે ઓફરો આપવા લાગવાયા હતા કે ભાઈ ઓગણીસો ચાલીસથી અમે છે ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવીશું આ તે વગેરે છે એવા બંધારણ સભા રચીશું આવા ઘણા બધા એમણે આપેલા પણ આ ઓગસ્ટ ઓગણીસો ચાલીસમાં સૌપ્રથમ શરૂઆત થઈ છે ઓગસ્ટ ઓપર આ ઓગસ્ટ ઓપરથી છે એ ભારતના લોકોને મનાવવા માટે અને બીજું વિશ્વયુદ્ધ જે ચાલતું હતું જો કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો પિસ્તાલીસ તો બીજા વિશ્વયુદ્ધમાં ભારતને જોડવા માટે એમણે ઘણી બધા સ્કીમો લેવા હતા અને આ સિવાય એના સમયનો એક વડાપ્રધાન હતો વેસ્ટર્ન ચર્ચિલ કોણ હતો ચર્ચિલ તો આ ચર્ચિલ છે એ છે એ પોતે છે એ શું કરવા માંગતો હતો કે ભારત આઝાદ થાય એવા પ્રયત્ન કરવા ન માંગતો હતો એથી તે પોતે એવી સ્કીમો મોકલતો હતો એવા નિયમો મોકલતો હતો કે ભાઈ ભારત લોકો એ સ્વીકારે નહીં અને બદલામાં પોતે એવું કહેતો કે ભાઈ અમે તો ભારતને છે એ આપીએ છીએ પણ ભારતના લોકો લેવા માટે તૈયાર નથી તો આ રીતના છે એ ચર્ચિલ હતો પણ જેવું પ્રથમ બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે અને અમેરિકામાં ચૂંટણી થાય બ્રિટનમાં ચૂંટણી થાય છે અને ચર્ચિલના જગ્યાએ કોણ આવે છે તો કે મજૂર પક્ષનો ક્લાઇમેટ એટલી છે એ પોતે છે એ વડાપ્રધાન બને છે અને પોતે છે શું કરે છે ઓગણીસો છેતાલીસ અંતર્ગત ભારતમાં એક કેબિનેટ મિશન મોકલે છે અને ભારતને સ્વતંત્ર કરવાના પ્રયત્નો કરે છે તો આ રીતના ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ઇંગ્લેન્ડમાં વડાપ્રધાન કોણ હતા તો ક્લેમેટ એટલી છે એ વડાપ્રધાન હતા આગળ વાત કરીએ છવ્વીસમો સવાલ છે કે ભાઈ ઓપ્શન સવાલ એ છે અરપિયન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હોય ઓપ્શન એ કાલીબંગાળ ઓપ્શન બી મોહિજો દડો ઓપ્શન સી અડપ્પા અને ઓપ્શન સી લોથલ તો કયું આવશે તો કે ઓપ્શન ડી લોથલ આવશે હવે લોથલ ક્યાં આવ્યું છે મિત્રો તો કે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં ક્યાં આવેલું છે તો કે અમદાવાદ જિલ્લાના છે એ ભચાવ તાલુકામાં છે એ આવેલું છે સોરી સોરી મિત્રો અમદાવાદ તાલુકાના ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને આ લોથલમાંથી આપણને ઘણી બધી માહિતી મળી ગઈ આવી છે કે જેમાંની વાત કરીએ તો કે ભાઈ શતરંજને મળતી આવતી રમત ત્યાંથી મળી આવી છે આ સિવાય ત્યાંથી ટેરાકોટા મળી આવ્યા છે તો આવી ઘણી બધી માહિતી આપણે ત્યાંથી મળી આવી છે અને લોથલ છે એ સિંધુ ખીની સભ્યતાનું એક મહત્વનું બંદર ગણવામાં આવે છે એનું કારણ છે કે ત્યાંથી ડોકયાર્ડ મળી આવ્યું છે ડોકયાર્ડ મળી આવ્યું છે કે જે વહાણને છે એ કૃત્રિમ રીતે લાંગરવા માટેની વ્યવસ્થા એને શું કહેવાય ડોકયાર્ડ મળી આવ્યું છે તો આવી રીતના વસ્તુ યાદ રાખીશું મિત્રો આ સિવાય આપણે લોથલ વિશે સંપૂર્ણ છે એ એક અલગથી વિડીયો બનાવવાના છીએ તો ત્યારે આપણે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું વાત કરીએ કાલીબંગલ તો કાલીબંગલ ક્યાં આવ્યું છે રાજસ્થાનમાં રાજસ્થાનમાં હવે કાલી બંગાળ નામ શું કરવા પડ્યું તો કે ત્યાંથી કાળા રંગની બંગડીઓ મળી આવી હતી તો એટલા માટે એને કાળી બંગાળ કહેવામાં આવે છે અને ત્યાંથી છે એ શું છે તો કે ભાઈ ખેડેલા ખેતરના અવશેષો પણ મળી આવ્યા છે ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે તો આવી કઈ માહિતી આપણે કાલીબંગલ રાજસ્થાનમાંથી માંથી થઈ રહી છે હડપ્પા બાવીસ માં જો મિત્રો હડપ્પાનો અર્થ શું થાય તો કે શિવનું ભોજન એવો એમનો અર્થ થાય છે અને મોહેન્જો દળોમાં તો કે મરેલાનો ટેકરો અને લોથલનો અર્થ શું થશે તો કે લાશો ટેકરો એવો અર્થ એમના થતા હોય છે મિત્રો આ બધા જે છે એમની ચર્ચા આપણે ઇતિહાસના જે લેક્ચરો આવશે એમાં આપણે વધારે ચર્ચા કરીશું સત્યાવીસમો પ્રશ્ન છે ગીત ગોવિંદના લેખક કોણ છે ઓપ્શન એ કબીર ઓપ્શન બી કાલિદાસ ઓપ્શન સી રવિદાસ કે ઓપ્શન ડી જયદેવ તો કયા વ્યક્તિ ગીત ગોવિંદના લેખક આવશે તો કે ઓપ્શન ડી જયદેવ ગીત ગોવિંદના લેખક છે હવે થોડી થોડી મિત્રો વાત કરીએ તો કે કબીર છે એનો જન્મ ક્યાં થયો હતો તો કે વારાણસીમાં થયો હતો અને એનો સમયગાળો જોઈએ તો કે ઓગણીસ ચૌદસો ચાલીસ થી પંદરસો અઢાર જો કે મિત્રો આ આ વ્યક્તિઓ છે એ ભક્તિ આંદોલનમાં આવશે ત્યારે આપણે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું અને પોતે છે વ્યવસાય શું અણતા તો કે ભાઈ કબીર છે એ વણકર હતા અને સાથે કવિ પણ હતા અને એનો જન્મ એવું કહેવાય છે કે એક વિધવા બ્રાહ્મણ છે એની કુખે થયો હતો આથી એમણે વિધવાએ છે એમને ત્યજી દીધા હતા એવું કહેવામાં આવે છે અને તેના ઉપર જોવા જઈએ તો કે એનો પ્રભાવ હિન્દુ મુસ્લિમ અને સુફી પંથમાં જોવા મળે છે કબીરનો પ્રભાવ કોમાં કેમાં જોવા મળે હિન્દુ મુસ્લિમ અને સુફી પંથમાં જોવા મળે છે વાત કરીએ કાલિદાસ

ખૂબ જ જાણીતી હતી તેમાં જે જોઈએ તો કે અભિજ્ઞાન શાંકુતલમ બીજી છે રઘુવંશમ મેઘદૂત મેઘદૂત વિક્રમ વર્ષીય કુમાર સંભવમ આવી ખૂબ જ જાણીતી છે કૃતિ કોની છે તો કે કાલિદાસની જોવા મળે છે તો આવી કંઈક માહિતી આપણે કાલિદાસની છે વાત કરીએ રવિદાસ તો કે રવિદાસ એનું બીજું નામ શું છે તો કે રેદાસ રેદાસ અથવા રોહિદાસ તો આ જ વ્યક્તિ રવિદાસ અથવા રેદાસ અથવા રોહિદાસ તરીકે ઓળખાય છે જેમનો જન્મ પણ ક્યાં થયો હતો તો કે વારાણસીમાં એમનો જન્મ થયો હતો

જે છે રેદાસ અથવા રોહિદાસ છે એ કોના ગુરુ હતા તો કે મીરાના ગુરુ હતા એ પણ આપણે યાદ રાખીશું મીરાના ગુરુ હતા એ પણ આપણે યાદ રાખીશું તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે આગળ વધીએ અઠ્યાવીસમાં સવાલ છે કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા તો વાત કરીએ ઓપ્શન એ ડબલ્યુ સી બેનરજી ઓપ્શન બી એ હો હ્યુમ ઓપ્શન સી એની બેસન અને ઓપ્શન ડી વિઠ્ઠલભાઈ પટેલ તો કયા આવશે તો કે ઓપ્શન એ ડબ્લ્યુ બેનર્જી તો ક્યારે ભરાણી હતી તો કે ભાઈ અઢારસો પંચ્યાસી માં એમની સ્થાપના થઈ હતી ક્યાં થઈ હતી તો કે મુંબઈમાં થઈ હતી ગોકળદાસ તેજપાલ સંસ્કૃત શાળા શાળામાં સ્થાપના થઈ હતી કોણે કરી હતી તો એ હો વ્યુમ દ્વારા એમની સ્થાપના થઈ હતી પોતે એક અંગ્રેજ અધિકારી નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતો અને એનું પૂરું નામ છે એલન ઓક્ટિવ્યુ વ્યુમ શું નામ છે એલન ઓક્ટિવ્યુ વ્યુમ જે પણ આપણે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે તો એના દ્વારા સ્થાપના થઈ હતી આ કોંગ્રેસની પ્રથમ અધિવેશનમાં કેટલા લોકો હતા તો કે બોતેર લોકો હતા અને આ રીતના પ્રથમ અધિવેશન છે એ સ્થાપના થઈ હતી રચના થઈ હતી બીજું અધિવેશન ક્યાં ભરાણું હતું કલકત્તા ભરાણું હતું અને કલકત્તામાં અધ્યક્ષ કોણ હતા દાદાભાઈ નવરોજી ક્યારે ભરાણું હતું તો કે ભાઈ અઢારસો ભરાણું હતું એટલે એવું કહી શકાય દર વર્ષે છે એ ભરવામાં હતું અને સ્થાપના પૂછાય તો કે ભાઈ અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી ના રોજ છે એ સ્થાપના થઈ હતી અને દર વર્ષે છે એ અધિવેશન ભરાવવામાં આવતા હતા તો આ રીતના પ્રથમ અધ્યક્ષ બેનરજી હતા અને બીજા કોણ આવશે દાદાભાઈ નવરોજી હતા હવે મિત્રો આ છે એ કોંગ્રેસના જે ત્રીજું એજ્યુએશન જે ક્યારે ભરાણું હતું અઢારસો સત્યાસીમાં ક્યાં ભરાણું હતું અને એના અધ્યક્ષ કોણ હતા જે જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે વાત કરીએ એની બેસન જેના દ્વારા હોમ રૂલિંગની સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી આ સિવાય એની બેસનની વાત કરીએ તો એની બેસન જે પ્રથમ કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે પણ એ ભારતીય છે નહી એ પણ આપણે યાદ રાખીશું અને વિઠ્ઠલભાઈ પટેલ એના વિશે તો તમે બધા જાણો જ છો તો આપણે એની ચર્ચા કરતા નથી આગળ વધીએ સવાલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા નંબરે સૌથી મોટો ખંડ કયો છે તો કે યુરોપ ખંડ છે એ બીજા નંબરે સૌથી મોટો સોરી મિત્રો આફ્રિકા ખંડ છે એ બીજા નંબરે સૌથી મોટો ખંડ છે સૌ પ્રથમ કયો આવશે તો કે પ્રથમ છે યુરોપ છે બીજો છે એશિયા છે 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 ત્રીજો કયો જો મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ કીધું છે એટલે બીજા ક્રમનો સૌથી મોટો ખંડ કયો આવશે આફ્રિકા આવશે અને પછી ત્રીજો આવશે એશિયા અને ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વાત આવશે તો આપણો જવાબ શું આવશે આફ્રિકા છે ઈ સૌથી બીજા ક્રમનો મોટો ખંડ છે વાત કરીએ ત્રીસમો સવાલ નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે ઓપ્શન એ કાવેરી ઓપ્શન બી બ્રહ્મપુત્ર ઓપ્શન સી કૃષ્ણા અને ઓપ્શન ડી ગંગા તો નાગાર્જુન સાગર યોજનાનું જે નિર્માણ છે એ કઈ નદી ઉપર થયું છે તો કે કાવેરી નદી ઉપર થયું છે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે હવે આ ક્યાં આવેલો છે તો કે આંધ્રપ્રદેશના જિલ્લામાં આવેલું છે આંધ્રપ્રદેશનો કયો છે છે ગુટ્ટર જિલ્લામાં આવેલો અને આમાં આંધ્રપ્રદેશ સાગર યોજના તરીકે ઓળખાય છે કઈ યોજના છે કૃષ્ણરાજ સાગર તરીકે ઓળખાશે એકત્રીસ મો સવાલ જોઈએ ગુજરાતના સમુદ્રી તટની અંદાજિત લંબાઈ કેટલી છે હવે આ મિત્રો બધા મિત્રોને આનો જવાબ આવડતો હશે તો આનો જવાબ શું આવશે હવે મિત્રો આ જવાબ છે એ તમારે જાતે કરવાનો છે એટલે કે તમારે કોમેન્ટ બોક્સમાં એકત્રીસ નંબરનો જે સવાલ છે એનો જવાબ જોવા આપવાનો છે વાત કરીએ બત્રીસમાં ભારતમાં દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે એટલે કે ભારતમાં જે દક્ષિણતમ બિંદુ છે એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ કન્યાકુમારી લક્ષ પોઈન્ટ ઇન્દિરા પોઈન્ટ કે પાર્ક પોઈન્ટ તો યાદ રાખજો લ ઇન્દિરા પોઈન્ટ હવે મિત્રો આ દક્ષિણતમ વાત કરી હવે જુઓ પણ મિત્રો ઘણી વખત આ આપ્યું ના હોય તો આપ્યું હશે પિગ મિલિયન પોઈન્ટ જો કદાચ એ પણ ઇન્દિરા પોઈન્ટ ના આપ્યું હોય તો શું આવશે પિગ મિલિયન પોઈન્ટ આવશે અને કદાચ ઉત્તરનું બિંદુની વાત પૂછાય તો ઉત્તરમાં યાદ રાખજો ઇન્દિરા કોલ ઇન્દિરા કોલ અને ઇન્દિરા પોઈન્ટમાં શું યાદ રાખીશું પિગ મિલિયન

એટલે કયામાંથી હિમાલય પસાર થાય છે તો આ યાદ જ રાખવાનું છે તો કે ભાઈ ભા ભૂતાનમાંથી થાય છે ભારતમાંથી થાય છે નેપાળમાંથી થાય છે ચીનમાં અને પાકિસ્તાનમાં થાય છે જો અહીં ઇન્ડોનેશિયા આપ્યું છે ઓસ્ટ્રેલિયા આપ્યું છે અને અફઘાનિસ્તાન તો એમાં થતો નથી એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે બાકીને જો મિત્રો બાકીના ઓપ્શન બધા સરખા જ છે પણ આમાં એક એક દેશ છે એના નામ મૂકી દીધા છે વાત કરીએ ચોત્રીસ નંબરનો સવાલ તો કે ભાઈ કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવેલા છે તો કયા રાજ્યની સીમા પર આટલા એમના રાજ્યોની સરહદ જોડાયેલી છે તો જોઈએ બધાની વાત કરી દઈએ તો એક તો ઉત્તરાખંડ ઉત્તરાખંડ પછી હિમાચલ પ્રદેશ પછી હરિયાણા પછી રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર તો આટલા રાજ્યો એટલે કે આઠ રાજ્યો એની સાથે જોડાયેલા છે અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દિલ્હી એ પણ એની સાથે જોડાયેલો છે તો આપણે એમ પૂછે કે સૌથી વધારે કયા કયા છે ઉત્તર પ્રદેશની છે અને કયા કયા છે એ અહીંયા લેખા છે ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ અલ સોરી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને બિહાર અને દિલ્હી છે એ છોડાયેલું છે વાત કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસની તો કે ભાઈ ભારતની ખાલ જગ્યાની વચ્ચે આવેલો છે તો અહીંયા આપણે અક્ષાંશ પૂછી છે તો અક્ષાંશ કઈ આવશે તો કે આઠ પોઈન્ટ ચાર આઠ અંશ ચાર કળા અને સાડત્રીસ અંશ છ કળા અક્ષાંશમાં આવેલું છે નોર્થ એટલે કે ઉત્તર અક્ષાંશમાં આવેલું છે તો રેખાંશમાં પણ આપને ખબર હોવી જોઈએ તો કે અડસઠ અંશ સાત કળાથી સત્તાણું અંશ પચીસ કળા પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ભારત રેખાંશની વાત કરીએ તો ક્યાંથી ક્યાં સુધી આવશે તો કે ભાઈ અડસઠ અંશ સાત કળાથી સત્તાણું અંશ પચીસ કળા પૂર્વ રેખાંશમાં આવેલો છે અક્ષાંશમાં પૂછાય તો આઠ અંશ ચાર કળાથી સાડત્રીસ અંશ છ કળા પણ મિત્રો આ છે આઠ અંશ ચાર કળા છે કોનો સમાવેશ થતો નથી તો કે અંધબાર નિકોબાર ટાપુનો સમાવેશ થતો નથી પણ મિત્રો ક્યારેક અંદબાર નિકોબાર ટાપુનો સમાવેશ કરીને જો તમને પૂછે તો છ અંશ ચાર કળા છ અંશ ચાર કળાથી સાડત્રીસ અંશ છ કળા તો આ તો ઉપરનો તો ભાગ એમ જ રહેશે પણ આ નીચે છે એ ધ્યાન રાખશું છ અંશ ચાર કળા જોવા મળશે અને ભારતનું ક્ષેત્રફળ પૂછાય તો કેટલું છે તો કે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિમી એનું ક્ષેત્રફળ છે આ સિવાય વસ્તીમાં ભારતનું સ્થાન કેટલું છે બીજું છે અને વિસ્તારમાં ભારતનું સ્થાન કેટલામું છે સાતમું છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું છત્રીસમો સવાલ જોઈએ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી તો આ પરફેક્ટ ડેટા છે મિત્રો જો કે હવે બે હજાર એકવીસની જ્યારે વસ્તી ગણતરી આવશે ત્યારે આમાં ડેટામાં ચેન્જીસ થઈ શકે છે તો આપણે અહીંયા આમાં જવાબ શું આવશે ઓપ્શન ડી ત્રણસો બ્યાસી વ્યક્તિ પ્રતિ ચોરાસ કિમી સાડત્રીસમો સવાલ જોઈએ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે એ ક્યાં છે તો કે અમરકંટકમાં ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે તો મિત્રો એવો સવાલ થાય કે ભાઈ અંત ક્યાં છે તો 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 આપણે આરંભની વાત વાત કરી અંતની કરીએ અંત ક્યાં આવશે કે ભાઈ ભરૂચ પાસે ખંભાતની ખાડી છે એમાંથી આ શું થાય છે નર્મદા નદીનો અંત આવે છે હવે આ નર્મદા નદીની વાત કરીએ લંબાઈ કેટલી છે તો કે તેર બાર ઘણી જગ્યાએ તેર દસ આપવું હોય તો પણ તેર બાર આપણે યાદ રાખીશું પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે એકસો કિમી છે વાત કરીએ નર્મદા નદી ઉપર એક મહત્વનો ડેમ આવ્યો છે કયો છે સરદાર સરોવર જેની ઊંચાઈ એકસો આડત્રીસ અડસઠ મીટર છે મિત્રો આ પોઈન્ટમાં પણ ડિફરન્ટ સાથે તમને પૂછાઈ ગયું છે પણ આપણે એ રાતને યાદ રાખીશું એકસો આડત્રીસનો આઠ અને અડસઠનો આઠ આવા રીતના પણ સવાલ આપણે પૂછાતો હોય તો યાદ રાખીશું કારણ તો કે સરદાર સરોવર છે ત્યાં ખૂબ જ ચર્ચામાં છે અને આ સિવાય વાત કરીએ કે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની જે પ્રતિમા છે કેટલી છે એકસો બ્યાસી મીટર ઊંચાઈ ધરાવે છે તો આવી વસ્તુને યાદ રાખીશું પણ એક મહત્ત્વની વસ્તુ ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે તો ગુજરાતમાં હાફેશ્વરથી છે એ ગુજરાતમાં છે છોટા ઉદેપુરનો હાફેશ્વર છે ત્યાંથી આ નર્મદા નદી છે એ ગુજરાતમાં પ્રવેશે છે તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે ગુજરાત ક્યાં ક્યાં રાજ્યમાં જોકે આ અમરકંટક છે ક્યાં આવેલું છે છત્તીસગઢમાં એવું છે પણ આ સિવાય ક્યાં ક્યાં રાજ્યમાં છે એ ચાલે છે આ નદી તો કે તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે એ પોતે છે પસાર થાય તો આટલી માહિતી આપણે નર્મદા નદી વિશે યાદ રાખીશું જોકે એમાં ઘણી બધી માહિતી છે પણ અત્યારે આપણે આટલી રાખીશું વધારે ચર્ચા આગળ કરીશું આડત્રીસમો સવાલ જોઈએ ખાલ જગ્યાથી કર્કવૃત પસાર થતો નથી નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતો નથી સવાલ આપને એવો પૂછ્યો એ રાજસ્થાન બી છત્તીસગઢ સી ઓડિશા અને ડી ત્રિપુરા તો ક્યાંથી પસાર થતો નથી તો વાત કરીએ કે ભાઈ રાજસ્થાનમાંથી થતો નથી ના મિત્રો અહીંયા રાજસ્થાનમાંથી તો થાય છે તો જોઈએ કેટલામાંથી થાય છે તો કે આઠમાંથી થાય છે જેમાં આમાં આવશે ઓપ્શન ડી ઓડિશામાંથી આવશે ને કયો આવશે ઓપ્શન ડી ઓડિશામાંથી થતો નથી તો કયા કયા આઠ રાજ્યોમાંથી થાય છે જો સવાલ પૂછે કેટલા રાજ્યોમાં થાય છે તો કે આઠમાંથી થાય છે કયા કયા એક તો આપણું ગુજરાત પછી રાજસ્થાન પછી મધ્યપ્રદેશ પછી છત્તીસગઢ પછી ઝારખંડ પછી પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ તો આટલા રાજ્યમાંથી છે એ કર્કવૃત પસાર થાય છે ઓડિશામાંથી થતો નથી તો આઠ રાજ્યમાંથી થાય છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ આટલામાંથી પસાર થાય છે ઓગણચાલીસમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે તો કપાસની ખેતી માટે કાળી માટી છે એ સૌથી શ્રેષ્ઠ જોવા મળે છે એટલે કે સૌથી વધારે ત્યાં જોવા કપાસ છે એ સારા પ્રમાણમાં ત્યાં થતો હોય છે અને કપાસ છે મિત્રો એ રોકડિયા પાકમાં આવે છે અને ગુજરાતમાં કપાસ અને મગફળી એ પ્રથમ નંબરના પાકો જોવા મળે છે અને કપાસને શું કહેવામાં આવે છે સફેદ સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે વાત કરીએ ચાલીસમો ખાવાના ખાવાના મીઠાનું રાસાયણિક સૂત્ર જે જે રાસાયણિક સૂત્ર છે એ કયું છે તો કે ભાઈ ઓપ્શન ડી સોડિયમ ક્લોરાઇડ જેનું સૂત્ર થાય એનએસીએલ એટલે કદાચ એવો પણ પૂછાય કે ભાઈ આપણું ખાવાનું મીઠું છે એનું સૂત્ર શું છે તો કે એનએસીએલ છે અને એને ગુજરાતીમાં શું કહેવાય તો કે સોડિયમ ક્લોરાઈડ નિવાય ક્લોરાઈડ કહેવાય અને જે પોટેશિયમ ક્લોરાઈડ છે એ શું કરશે નીચા લોહીનું સ્તરને અટકાવવાનું કામ કરશે પોટેશિયમ ક્લોરાઇડ તો આપણે બંનેનું યાદ રાખીશું વાત કરીએ એકતાલીસમાં સૂર્યના પ્રકાશની ખાલ જગ્યાનો સ્ત્રોત છે તો સૂર્યનો પ્રકાશથી કયો વિટામિન મળે છે એવો આપણે સવાલ પૂછ્યો છે ઓપ્શન એ એ ઓપ્શન બી સી ઓપ્શન ડી ડી ઓપ્શન સીમાં ડી અને ઓપ્શન ડીમાં ઈ તો જોઈએ વિટામિન કયો મળે છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે વિટામિન ડી છે એ આપણે સૂર્યપ્રકાશમાંથી મળે છે પછી ઓપ્શન વિટામિન એ કેમાંથી મળે તો કે ભાઈ લીલા જે શાકભાજીને છે એમાંથી મળે છે આ સિવાય દૂધમાંથી મળતો હોય છે વિટામિન સી તો કે એ ખાટા ફળોમાંથી મળે છે અને ખાસ કરીને આમળામાંથી વધારે પ્રમાણમાં મળતો હોય છે અને બાકીના મિત્રો શાકભાજીઓમાંથી તો મળતા જ હોય છે વિટામિન સી સિવાય બધા વિટામિનો છે શાકભાજી અને દૂધમાંથી સારા પ્રમાણમાં મળે છે અને ડી છે સૂર્યના કોમળ જે તડકો હોય એમાંથી પણ આપને મળે છે બેતાલીસ સવાલ માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે તો વાત કરીએ માનવ જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એનું સૂત્ર થાય એચ તો ભાન માનવ શરીરમાં કયો હોય છે હાઇડ્રોક્લોરિક એસિડ હવે મિત્રો આ જઠરની રચના કેવી હોય છે માનવનું પાચનતંત્ર આખું કેવું હોય છે એમની સંપૂર્ણ ચર્ચા આપણે આપણા વિડિયો લેક્ચરમાં કરેલા છે જે સાયન્સના વિડીયો છે એ પ્લે લિસ્ટમાં તમે જઈને એ જોઈ શકો છો કે પાચનતંત્ર આખું કઈ રીતના હોય છે અને એમાં કેવી કેવી માહિતી આપણે પરીક્ષામાં આપને પૂછાય છે એમાં ક્લાસ વનથી માંડીને ક્લાસ થ્રી સુધીની સંપૂર્ણ માહિતી એમાં સમાવેશ કરવામાં આવેલો છે વાત કરીએ તેતાલીસમાં સવાલ લોહી ગઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન જરૂરી છે તો લોહી ગઠાઈ જવાની પ્રક્રિયામાં વિટામિન ડી છે એટલે કે કે વિટામિન કે આપણું જવાબદાર છે કે જેના લીધે શું થાય છે કે કોઈ પણ જગ્યાએ ઘા વાગે તો એમાંથી લોહી છે એ ગઠાઈ જતું હોય છે હવે ઘટના આખી એવી હોય છે તો કે ભાઈ આમાંથી આપણા શરીરમાંથી થંબો પ્લાસ્ટિક એવું રિસાયણ રસાયણ પીલા પીળા કલર પીળા કલર ઉપર નીકળતું હોય છે પ્લાસ્ટિક હવે આ શું કરે કરે છે 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 તો કે ભાઈ એક રચના ઘા ઉપર અને એમાં જે કણો કહીએ છીએ રેડ કણો એટલે કે રક્ત કણો જે છે એમાં ફસાઈ જાય છે અને ત્યાં એક ગઠ્ઠાઈને એક ભીંગડા જેવી રચના થઈ જાય છે અને આ રીતના લોહી આપણું બંધ થઈ જતું હોય છે તો આવી કંઈક આ સિવાય વાત કરીએ મિત્રો મિત્રો તો વિટામિન એ આંખોની ખામી માટે છે વિટામિન બી ડી છે એ સુકતાન રોગો માટે છે અને વિટામિન ઈ નપુસકતા માટે જવાબદાર છે તો આ બધા વિટામિન વિશે પણ માહિતી આપણે યાદ રાખીશું ચુમ્માલીસમાં સવાલ જોઈએ તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજીત કેટલું હોય છે તો તાજા જન્મેલા જે બાળક છે એનું વજન છે એ અંદાજીત કેટલું હોય છે તો કે ત્રણસો પચાસ ગ્રામ પણ મિત્રો એમ પૂછે પુખ્ત વયના મનુષ્યનું કેટલું હોય તો કે તેરસો પચાસથી ચૌદસો ગ્રામ છે એ પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન હોય છે પણ તાજા બાળક જન્મેલું હોય તો એનું વજન કેટલું હોય તો કે ત્રણસો પચાસ ગ્રામ એમનું મગજનું વજન હોય છે 45મો સવાલ જોઈએ નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે તો અહીંયા આપણે નીચેથી એ કયું છે એ પૂછે તો કે ભાઈ જો મિત્રો આ જીકેનો સવાલ છે તો કે ઓપ્શન એ આર્ટિકલ વ્હેલ આર્ટ આર્ સોરી આર્કીટિક વેલ છે એ સૌથી વધારે જીવે છે પણ જો અહીં કાચબો હોય તો કાચબાને આપણે લઈ શકાય પણ કાચબાનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી એટલે યાદ રાખીશું કાચબા પછી કયું આવશે આર્કિટિક વ્હેલ છે એ સૌથી લાંબુ જીવન જીવે છે વાત કરીએ છેતાલીસ સવાલ પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે તો પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ છે હેમિહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ છે એમનું પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ છે સુડતાલીસમાં વાત કરીએ રેફ્રિજરેટરમાંથી કુલંટ રૂપે ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે તો રેફ્રિજરેટરમાંથી કુલન્ટ તરીકે એમોનિયા ગેસનો વાય ઉપયોગ થતો હોય છે મિત્રો આને લીધે શું થાય છે તો કે સી એફસી આ સી છે એ શું થાય છે કાર્બન એમાંથી મુક્ત થતો હોય છે અને જે આપણે ઓઝોનનું જે સ્તર છે એ જો મિત્રો ઓઝોનનું અણુસૂત્ર શું છે તો કે ઓ થ્રી તો કે ઓઝોનનું જે સ્તર છે એમાં શું કરે છે ગાબડું પાડતો હોય છે અને આ વધારે પડતો રેફ્રિજરેટર એટલે કે એને ફ્રીજ અને એસીમાં આથી વધારે આ નીકળે છે આ સિવાય ગેસમાં એમાં નીકળતો હોય છે પણ વધારે પડતો આ બે જગ્યાએ સ્થળોએથી નીકળતો હોય છે અને આ આપણા જે છે કહી શકાય કે ભાઈ આપણી જે સિસ્ટમ ચાલે છે એને આ જે ઓઝોનનું સ્તર છે એ તોડવામાં ઘણો બધો એ ફાળો આપે છે આથી આપણે જે પૃથ્વી ઉપર છે એમનું સપાટીમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને ઓઝોનના સ્તરમાં ગાબડા જોવા મળે છે અડતાલીસમાં વાત કરીએ જૈવિક વસ્તુઓનો આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે તો પોટેશિયમ એટ ડેટિંગ ઓપ્શન બી કાર્બન એટ ડેટિંગ ઓપ્શન સી પોટેશિયમ ચૌદ ડેટિંગ અને કાર્બન ડેટિંગ ચૌદ ચૌદ ડેટિંગ તો જવાબ આવશે ડી કે કોઈપણ વસ્તુ છે એ જાણવા માટે કઈ પદ્ધતિ ઉપયોગ થાય તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ કાર્બન ડેટિંગ પદ્ધતિ એમનો ઉપયોગ થતો હોય કે કોઈ પણ અવશેષ છે એ કેટલું જૂનું છે એટલે કેટલા વર્ષ જૂનું છે એ જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે અને મિત્રો આના સાને લીધે જ હાલમાં આપણે ઇતિહાસ છે એ જાણી શકતા હોય છે કે ભાઈ કોઈપણ વસ્તુ ક્યાંથી મળી આવી છે એ કેટલા સમય જૂના સમય પહેલાંની છે એ બધી જ માહિતી આ આધારે જ છે એ જાણવા મળતી હોય છે જોઈએ ઓગણપચાસ સવાલ એસિડ વર્ષામાં મુખ્ય ઘટકો કયા છે તો એસિડ વર્ષામાં વાત કરીએ તો સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ મુખ્ય ઘટકો છે એટલે યાદ રાખીશું એસો ટુ અને એનો ટુ છે એ શું છે મુખ્ય ઘટકો છે અહીં શું કરશે પાણી સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે એચ ટુ એસો ફોર અને એચ એનો થ્રી એટલે કે આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને અને શું છે તો કે નાઇટ્રિક એસિડ તો આ રીતના એસિડ છે આ એસ એચ ટુ ઓ એસઓ અને એન એન ટુ છે એ પાણી સાથે એટલે પાણીનું અણુસૂત્ર શું છે મિત્રો તો કે એચ એની સાથે પ્રક્રિયા કરે છે અને આ રીતના એસિડનું નિર્માણ બનાવે છે હવે મિત્રો આ એચ ટુ એસઓ ફોર છે એ ખૂબ જ સાંદ્ર એસિડ હોય છે એટલા માટે જ એને શું કહેવાય છે રસાયણનો રાજા તમને પૂછાય રસાયણનો રાજા તરીકે કોણ ઓળખાય છે એચ ટુ એસો ફોર અને જેનું સૂત્ર સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજ ઓક્સાઇડ છે એ જવાબદાર છે એટલે કે એસો અને એનો ટુ એ બંને જવાબદાર છે પચાસ સવાલ જોઈએ અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી બે હજાર બારની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા તો બરાક ઓબામાએ છે મીટ રોમની એમને છે હરાવ્યા હતા એટલે કે જો કે એ સમયનો કરંટનો સવાલ છે પણ આપણે અહીંયા જસ્ટ જોઈ લઈશું હવે મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી ભાગ બેમાં લઈશું જો તમને કોઈ સવાલ હોય કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક પેજ ટેલિગ્રામ ગ્રુપ ગ્રુપ અને ફેસ ટેલી ફેસબુક ચેનલનું અહીંયા લિંક આપેલી છે તો તમે ત્યાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ છે એ માહિતી મેળવી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ